હેલો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ નીતિ મોદી એન્ડ વેલકમ ટુ માય ચેનલ ધ રેસિપી જાર. આજે આપણે બનાવીશું કાજુ કતરી, જેના વગર દિવાળીનું સેલિબ્રેશન બિલકુલ અધૂરું છે. ઘરે કેટલીક વખત કાજુ કતરી બનાવવામાં પ્રોબ્લેમ થતી હોય છે. જો કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે તો ઘરે જ બિલકુલ બહાર જેવી કાજુ કતરી બનાવી શકાય છે. તો ઘરે બિલકુલ પરફેક્ટ કાજુ કતરી બને તેના માટેની કેટલીક ટિપ્સ અને ટ્રિક્સ સાથે ચાલો શરૂ કરીએ આપણી આજની રેસિપી. કાજુ કતરી બનાવવા માટે મેં અહીં 200 ગ્રામ કાજુ લીધા છે. અહીં મેં આખા કાજુનો યુઝ કર્યો છે. જો તમારી પાસે ફાળા કાજુ હોય તો તમે તેનો પણ યુઝ કરી શકો છો. અહીં કાજુ કતરી બનાવવાના 1/2 કલાક પહેલાં મેં કાજુને ફ્રીજમાં મૂકી દીધા હતા, કારણ કે જ્યારે આપણે કાજુને પીસીએ છીએ ત્યારે તેમાંથી ઓઇલ રિલીઝ થાય છે અને જેને કારણે તેનો પાવડર બનાવવામાં અને તેને હેન્ડલ કરવું ખૂબ જ અઘરું થઈ જાય છે. અહીં કાજુને ફ્રીજમાં મૂક્યા હોવાને લીધે ઠંડા છે, જેથી તેને પીસતી વખતે તેનો પાવડર ઇઝીલી થઈ જશે. અહીં આ પ્રોસેસ કરવી જરૂરી નથી, પણ જો તમે આ પ્રોસેસ કરો છો તો કાજુનો પાવડર ખૂબ જ ઇઝીલી રેડી થઈ જાય છે. હવે કાજુને મિક્સર જારમાં લઈ અને પીસી લેવાના છે. હવે અહીં કાજુને પીસતી વખતે મિક્સરને એક સળંગ નથી ચલાવવાનું. અહીં કાજુને મિક્સરમાં પલ્સ મોડ પર પીસવાનું છે. હવે કાજુને આ રીતની છાણી લઈ અને ચાળી લેવાના છે. કાજુ કતરીના સ્મૂથ ટેક્સચર માટે કાજુને ચાળવા ખૂબ જ જરૂરી છે. હવે કાજુનો પાવડર બનીને રેડી છે, આગળની પ્રોસેસ કરી લઈએ. હવે અહીં એક પેનમાં 160 ગ્રામ સુગર લીધી છે. ત્યારબાદ અહીં ખાંડ ડૂબે એટલું પાણી એડ કરી લેવાનું છે. હવે અહીં ખાંડને ઓગાળી લેવાની છે. જો તમારે સ્વીટનેસ ઓછી જોઈતી હોય તો તમે સુગરનું પ્રમાણ થોડુંક ઓછું કરી શકો છો. હવે અહીં એક તારની ચાસણી થાય ત્યાં સુધી સુગરને કૂક કરી લઈશું. હવે અહીં એક તારની ચાસણી બનીને રેડી છે. હવે તેમાં જે આપણે કાજુને પીસીને રાખ્યા છે તેને એડ કરી લેવાના છે. હવે તેને ચાસણીમાં બરાબર મિક્સ કરી લઈશું. અહીં કાજુને આ રીતે મિક્સ કર્યા પછી તેને સતત ચલાવતા રહેવાનું છે. જો જરાક પણ વાર તેને છોડીશું તો તે પેનના તળિયે ચીપકી જશે. અહીં બને ત્યાં સુધી નોનસ્ટિક પેનનો જ યુઝ કરવો. હવે મેં તેમાં 1/2 ટીસ્પૂન ઇલાયચીનો પાવડર એડ કર્યો છે. ત્યારબાદ તેમાં 1 ટીસ્પૂન ઘી એડ કરી લઈશું. ઘી અને ઇલાયચીના પાવડરને સરખી રીતે મિક્સ કરી લેવાના છે. તમે જોઈ શકો છો કે ઘી એડ કર્યા પછી કાજુએ પેનને છોડવા માંડ્યું છે. હવે બિલકુલ આ રીતે એટલે કે રીબીન જેવી કન્સિસ્ટન્સી આવે એટલે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું. હવે મેં અહીં આ રીતે પ્લેટ લીધી છે, તેને ઘીથી ગ્રીસ કરી લઈશું. ત્યારબાદ હવે આ કાજુના મિક્સરને આ પ્લેટમાં કાઢી લેવાનો છે. હવે તેને આ રીતે સ્પેચ્યુલાની મદદથી હલાવતા જઈ અને ઠંડુ કરી લઈશું. જેમ જેમ ઠંડુ થતું જશે તેમ તેમ કાજુનું મિક્સર થીક થતું જશે. તમે જોઈ શકો છો કે ધીરે ધીરે કાજુનું મિક્સર થીક થવા માંડ્યું છે. અહીં તેને આ રીતે સતત હલાવતા રહેવાનું છે. જો તમે તેને મૂકી રાખશો તો તેનો ઉપરનો ભાગ ડ્રાય થઈ જશે. અહીં બિલકુલ આ રીતે ડો જેવું મિક્સર થઈ જાય ત્યારબાદ મેં અહીં આ રીતે ઝીપલોકની બેગ લીધી છે અને તેને કટ કરી લીધી છે. ત્યારબાદ તેને ઘીથી ગ્રીસ કરી લઈશું. અહીં જો તમારે બટર પેપરનો યુઝ કરવો હોય તો પણ કરી શકો છો, અથવા તો કોઈ પ્લાસ્ટિકની બેગનો પણ યુઝ કરી શકો છો. હવે અહીં કાજુના મિક્સરને આ રીતે બેગ ઉપર ટ્રાન્સફર કરી લઈશું. ત્યારબાદ અહીં તેને આ રીતે પ્રેસ કરતા જઈ અને સ્મૂથ કરી લેવાનો છે. આ પ્રોસેસ કરવાને લીધે કાજુ તેનું ઓઇલ રિલીઝ કરશે અને જ્યારે કાજુ કતરી બનાવીશું ત્યારે તેમાં એક સરસ શાઇન આવી જશે. હવે તમે જોઈ શકો છો કે એક સરસ સ્મૂથ ડો જેવું રેડી થઈ ગયું છે. હવે તેને આ રીતે હાથથી થોડી ફેલાવી લઈશું. ત્યારબાદ આ રીતે ઉપરથી પ્લાસ્ટિકથી કવર કરી અને તેને વણી લેવાની છે. અહીં કાજુ કતરીની વણતી વખતે બહુ પ્રેસ નથી કરવાની. કાજુ કતરીની થિકનેસ તમે તમારા હિસાબે જાડી કે પાતળી કરી શકો છો. અહીં મેં આ રીતની થિકનેસ રાખી છે. જો તમારે થોડી જાડી રાખવી હોય તો પણ રાખી શકો છો. હવે અહીં આ રીતે તેના ઉપર ચાંદીનું વરખ લગાવી લઈશું. જો તમારે વરખ ન લગાવવું હોય તો પણ ચાલે. હવે મેં અહીં કાજુ કતરીને કટ કરવા માટે આ રીતે સ્કેલનો યુઝ કર્યો છે. જો તમારે ડાયરેક્ટ કટ કરવી હોય તો પણ તમે કરી શકો છો.
હવે અહીં બધી કાજુ કતરી કટ કરી લીધી છે, તેને સેટ થવા માટે એક કલાક માટે રહેવા દઈશું. હવે મેં તેને આ રીતે પ્લેટમાં લઈ લીધી છે. તેનું ટેક્સચર પણ જોઈ લઈએ તો બની છે ને બિલકુલ સોફ્ટ અને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે કેવી બને છે. અને જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો તેને લાઇક અને શેર જરૂરથી કરજો. અને જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. ટિલ ધેન ટેક કેર એન્ડ હેપી કુકિંગ.